શું થયું આજે દેશ દુનિયામાં, શું છે કોરોના અપડેટ, કેવી રહી રાજકીય હલચલ, જાણવા માટે જુઓ લોકસત્તાના આ સ્પેશિયલ બુલેટિન ને. લદ્દાખના ડેમચોક વિસ્તારમાંથી ચીની સૈનિક ઝડપાયો, ભૂલથી સરહદ પાર કરી ગયો હોવાથી પરત મોકલી દેવાશે. સઘન પૂછપરછમાં તો શું વાંધાજનક ન જણાતા પ્રોટોકોલ મુજબ ચીની છાવણીમાં પરત મોકલાશે. કોરોનાને લઈ રાહતની ખબર, ફેબ્રુઆરી 2021 સુધીમાં દેશમાં ખતમ થઈ જશે કોરોના. સરકારની સમિતિએ કર્યો મોટો દાવો, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું ફેબ્રુઆરી સુધી એક્ટિવ કેસ ઘટીને 40,000 થઈ જશે. 24 કલાકમાં દેશમાં 55,000 નવા કેસ નોંધાયા, હવે 75.52 લાખ કેસ. યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભારે ભીડને જોતા મંદિરના દર્શનના સમયમાં વધારો કરાયો, હવે રાતના 11 વાગ્યા સુધી દર્શન થઈ શકશે. બિહારમાં ગાઈડલાઈન સાવડ્યા ધજાગરા, ચૂંટણી પંચને પજવતી તસવીરો ખુદ નેતા શેર કરી રહ્યા છે. ચૂંટણી રેલીઓમાં માસ્ક, સેનિટાઈઝર તો દૂર, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ભાન ભૂલ્યા. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મધ્યપ્રદેશના મંત્રી ઇમરતી દેવીને આઈટમ કહ્યા. શિવરાજ સિંધિયા સહિત ભાજપના અનેક નેતાઓના મૌન ધરના, માયાવતીએ કહ્યું કોંગ્રેસ માફી માંગે. હાથરસ કેસ મામલે સીબીઆઈની ટીમ અલીગઢ પહોંચી, જે ખેતરમાં દુષ્કર્મ થયું હતું તેના માલિકે 50,000 નો પાક નિષ્ફળ જતા વળતર માંગ્યું. ખેતરના માલિકે કહ્યું ઘટના પછી પોલીસે ન સિંચાઈ કરવા દીધી, ન તો લણણી કરવા દીધી. વડોદરાની દુમાર ચોકડી પાસે 3 કારમાં આવેલ શખ્સોએ ધડાધડ 6-7 રાઉન્ડ ફાયરિંગ કર્યું. એક વ્યક્તિને ગોળી વાગી, હુમલાખોર રિવોલ્વર સાથે સીસીટીવીમાં કેદ. સરકારી પૈસા ચાવ કરી જતા એનજીઓ ને મોદી સરકાર નહીં છોડે, કરી નાખ્યા બ્લેકલિસ્ટમાં. 700 સંગઠનના સર્વે બાદ દોડતી થઈ સરકાર. 130 એનજીઓ એવા મળ્યા જે સરકારી ફંડનો દુરુપયોગ કરે છે, અથવા તો તેમના રેકોર્ડના કોઈ ઠેકાણા નથી. પેપ્સી કોકા કોલાને ચક્કર આપશે અમૂલ. દેશનું પહેલું મિલ્ક બેઝ કાર્બોનેટેડ સેલ્ઝર લોન્ચ કર્યું. પહેલા ગુજરાતમાં 2 બ્રાન્ડ હેઠળ લોન્ચિંગ, ટૂંક સમયમાં દેશભરમાં લોન્ચ કરશે. પશ્ચિમ બંગાળમાં પૂજા પંડાલોમાં નો એન્ટ્રી, કોરોનાના કારણે હાઈકોર્ટનો ચુકાદો. દુર્ગા પૂજા પંડાલોમાં ફક્ત આયોજકોને જ પ્રવેશ, તેમની સંખ્યા પણ નિશ્ચિત રહેશે. પશ્ચિમ બંગાળમાં આવતીકાલથી 5 દિવસ માટે દુર્ગા પૂજા શરૂ થશે. નાના પંડાલોમાં 15 અને મોટા પંડાલોમાં 25 લોકોને જ પરવાનગી મળશે. અમેરિકામાં ફરી કોરોના બેકાબુ. ગુજરાતીઓની મોટી સંખ્યા ધરાવતા ફ્લોરિડા, કેલિફોર્નિયા, ન્યૂજર્સીમાં સંક્રમણ ભયજનક બન્યું. 24 કલાકમાં 70,000થી વધુ સંક્રમિત. દુનિયામાં 11.15 લાખથી વધુ લોકોના મોત. તો રિકવર દર્દીઓની સંખ્યા લગભગ 3 કરોડ. ગીર પંથકના સાસણ, બાલછેલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ભાવનગર અને અમરેલી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ખેતરમાં ઉભા પાક સહિતના પાકોને નુકસાન થયું. નેધરલેન્ડમાં 1-12 વર્ષ સુધીના અસાધ્ય રોગથી પીડાતા બાળકોના જીવનનો ડોક્ટર અંત લાવી શકશે. ડચ સરકારે કાયદો બનાવ્યો. ડચ સરકારના નિર્ણય બાદ મેડિકલ ક્ષેત્રમાં ચર્ચા ચંચેડાઈ, પરંતુ મોટાભાગના લોકોનું સમર્થન. કિડની અને સ્વાદુપિંડ બંનેનું પ્રત્યારોપણ. માત્ર 7 કલાકમાં અમદાવાદની કિડની હોસ્પિટલના ડોક્ટર્સે શિક્ષિકાને નવજીવન આપ્યું. સુરતમાં રેલવે ટ્રેક બનાવવા 15 દિવસ જાળવી ન શક્યા. શેરડીના ઉભા પાક પર બુલડોઝર ફેરવી દેવાતા ખેડૂત રડી પડ્યા. કહ્યું થોડી તો માણસે બતાવો. ખેડૂતોએ કહ્યું માર્કેટ પ્રમાણે ભાવ નથી અપાયો અને તૈયાર પાક પણ ન લેવા દેવાયો. આજે વડોદરામાં વધુ 102 પોઝિટિવ, વધુ 100 દર્દી ડિસ્ચાર્જ. તો કુલ કેસની સંખ્યા 13,910, કુલ 12,104 દર્દી રિકવર થયા. સેન્સેક્સ ફરી 40K ને પાર. વિશ્વ બજારમાંથી મળેલા તેજીના સંકેત અને ઘરઆંગણે અનેક કંપનીઓએ સારા ત્રિમાસી પરિણામો જાહેર કરતા શેર બજારમાં 448 પોઈન્ટનો ઉછાળો. દેશની ફર્સ્ટ હાઇડ્રોજન ફ્યુલ સેલ કારનું સફળતાપૂર્વક પરીક્ષણ થયું. કલાક દીઠ 65 કિલોમીટરની સ્પીડથી 250 કિલોમીટર સુધીનું અંતર કાપી શકશે. ડબલ સુપર ઓવરમાં જીત્યું પંજાબ. આઈપીએલમાં પહેલીવાર સુપર ઓવર ટાઈ થયા બાદ બીજી સુપર ઓવરથી નિર્ણય આવ્યો. મુંબઈએ આપેલા 12 રનના ટાર્ગેટને પંજાબે 4 બોલમાં ચેઝ કર્યો. 9 મહિના ગર્ભવતી અમેરિકન મહિલા માકેના મિલર 5 મિનિટ 25 સેકન્ડમાં 1.6 કિલોમીટર દોડી. તેને કહ્યું ગર્ભવતી મહિલાઓ કોઈની મદદ વગર જે કરવું હોય તે કરી શકે છે. દેશ દુનિયાની અનેક ખબરો જાણવા જોતા રહો લોકસત્તાના આ સ્પેશિયલ બુલેટિન ને. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.